निर्माण न्यूज में आपनु स्वागत छे। तो आज विश्व पुस्तक दिवस छे त्यारे अमदावाद नी बे बहनों द्वारा विश्व पुस्तक दिवस नी अनोखी रीते उजवणी करवामां आवी। त्यारे नवावाड़ज विस्तार ना आस्था उपल फ्लेट में रहती अने स्वस्तिक स्कूल में अभ्यास करती बे बहनों हनी अने सानवी रावल छेल्ला 7 वर्षथी पोताना बाळ मित्रों में बाळपणथी ज वांचन रस केळवाय ते आशयथी पोताना घरे बाळ मित्रों साथे विश्व पुस्तक दिवस नी खूब उत्साहपूर्वक उजवणी करे छे। आ वर्षे उजवणीना भागरूपे हनी द्वारा पोतानी नानी बहन ने पुस्तक आकारनो ड्रेस पहेरावी हरतू फरतू पुस्तक बनाववामां आव्युं। आ उपरांत पोताना घरे वांचन माटे वसावेल विविध 300 पुस्तकनुं एक नानकडुं प्रदर्शन गोठवी आ प्रदर्शन निहाळवा पोताना बाळ मित्रोने आमंत्रित कर्या हता। મારું નામ હની રાવલ છે। પુસ્તકોને આપણા સાચા મિત્રો કયા છે, કારણ કે સારા પુસ્તકો આપણને વિચારોના સુંદર બગીચામાં ફરવા પણ લઈ જાય છે, જ્યાં આપણને માત્ર ને માત્ર શીતળતાનો જ અનુભવ થાય છે। વોટ્સઅપ કે ફેસબુક પરથી વાંચેલી પોસ્ટ તો બીજી પોસ્ટ વાંચીએ ત્યાં સુધીમાં તો વિસરાઈ જતી હોય છે। જ્યારે પુસ્તક વાંચન તો એવી આંતરિક સમૃદ્ધિ આપે છે કે જે મળ્યા પછી તો આપણને બાહ્ય સમૃદ્ધિનો કોઈ મોહ જ નથી રહેતો। પુસ્તક માનસિક રીતે નબળાને સબળ અને સબળને વધુ સમર્થ બનાવે છે। માટે આજે વિશ્વ પુસ્તક દિવસે હું આપ સર્વને વિનંતી કરું છું કે મોબાઈલ કમ્પ્યુટર ટીવીની ઝંઝટમાંથી છૂટી જો આપણે પણ સારા પુસ્તકોની નજીક જઈશું, તેમનું વાંચન કરીશું, તો તેઓ ચોક્કસ આપણી આંતરિક સમૃદ્ધિમાં વધારો કરશે। આજના બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ ટેલિવિઝન અને કોમ્પ્યુટર પાછળ ખરાબ થાય છે, ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવવાના આશયથી હું પુસ્તક બની છું। પુસ્તકો પ્રેરણાનો ભંડાર છે, તેઓ આપણા સાચા મિત્ર છે। તેથી હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો। થેન્ક યુ। વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે રમેશ તંડા લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંવાદનો છાંયડો પોઝિટિવ સ્ટોરીઝ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। પુસ્તકના વિમોચન પ્રસંગે જાણીતા ચિંતક સાહિત્યકાર કુમારપાળ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા। રમેશ તંડા લિખિત સંવાદનો છાંયડો પોઝિટિવ સ્ટોરીઝ જેની અંતર્ગતનું આ 10મું પુસ્તક છે અને તેમાં 50થી વધુ સમાજ નાયકોની સંઘર્ષની સ્ટોરી છે એમણે પુસ્તકમાં કંડારી છે, જેઓની સ્ટોરી વાંચ્યા બાદ સમાજમાં એક પોઝિટિવ દાખલો બેસે છે। આજે જે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું એ પુસ્તકનું નામ છે સમાજનો છાંયડો પોઝિટિવ સ્ટોરીઝ। આ પોઝિટિવ સ્ટોરી શ્રેણીના કુલ 10 પુસ્તકો પ્રકાશિત થયા છે, એમનાનું 10મું પુસ્તક હતું। પહેલું પુસ્તક હતું સમાજનું અજવાળું, પછી સમાજની સુગંધ, સંવેદના, કરુણા, એમ બધા વારા ફરતી પુસ્તકો પ્રકાશિત થયા। પોઝિટિવ સ્ટોરીઝ એટલે સમાજમાં જે હકારાત્મક વસ્તુઓ બની રહી છે, ઘણી બધી વ્યક્તિઓ એવી છે, ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે બીજા માટે જીવે છે, ઘણા લોકો એવા છે કે બહુ નબળી સ્થિતિમાં છે, તળેટીમાં છે, પણ જાતે પરિશ્રમ કરીને શિખર સુધી પહોંચે છે। તો આવી કુલ અત્યાર સુધી 600 પોઝિટિવ સ્ટોરી લખવામાં આવી છે અને એ આ પુસ્તકોમાં મૂકવામાં આવી છે। આ પુસ્તકો રિયાલિસ્ટિક પુસ્તક છે, એમાં કોઈ આપણે ઉપદેશ આપવામાં નથી આવતો, પણ સમાજમાં આટલું બધું સારું થઈ રહ્યું છે એ બધું હું એમાં લખું છું। આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જાણીતા સાહિત્યકાર અને ચિંતક કુમારપાળ દેસાઈ અને અમદાવાદના મહત્ત્વના સાહિત્યકારો, કેળવણીકારો અને સૌથી વધારે મહત્ત્વનું એ છે સમાજ નાયકો। મેં આ પુસ્તકમાં 51 પોઝિટિવ સ્ટોરી લખી છે, તો એ 51 પોઝિટિવ સ્ટોરી જેના વિશે લખી છે એવા સમાજ નાયકો આસામથી આવ્યા, ધરમપુરથી આવ્યા, સુરતથી આવ્યા અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છે એ લોકો આજે। અને એમાં કંડક્ટર વિશે પણ મેં લખ્યું છે, એમાં નાની દીકરી હોય એના વિશે પણ મેં લખ્યું છે અને કોઈ વૈજ્ઞાનિક વિશે પણ લખ્યું છે। આ સમાજ
સમાજમાં સારપ શ્રદ્ધા ખૂબ છે, એ બહાર લાવવાની જરૂર છે એવું હું માનું છું. અત્યારે છે ને સમાજની ઉપર બજારે ચડાઈ કરી છે, માર્કેટ છવાઈ ગયું છે, એને કારણે આ બધું ઢંકાઈ ગયું છે. આ બધી સ્ટોરીઓને કારણે હું એ જે ઢંકાઈ ગયેલું છે એ વાદળાઓને આમ જુદા જુદા કરીને બહાર લાવું છું. પાલનપુરના એક ગાયનેક તબીબને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 5 લાખની ખંડણી માંગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે પોલીસે તબીબની ફરિયાદના આધારે ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે. મામલો એવો છે કે નાઝનીન પઠાણકરની વડનગરની એક મહિલા મને ઓપીડીમાં બતાવવા આવેલ, તેને કેસ કાઢીને અમારા સ્ટાફ નર્સ જ અને બીજા બે અમારી જે સ્ટાફ છે એની હાજરીમાં તપાસ કરી અમે એને મોકલી આપેલી રિપોર્ટ કરવા. રિપોર્ટ ન કર્યા બાદ એને પછી મને મારા ઉપર વોટ્સઅપ ઉપર મને એને મેસેજ મોકલેલો, પણ એનો કોઈ અમે જવાબ ના આપેલો, પણ અમારા સ્ટાફને અમે એલર્ટ કરી લીધેલો કે ભાઈ આ નામની વ્યક્તિ દેખાય તમને તો એના પાસે એલર્ટ રહેવું. અને એના પછી એને બપોરે મને અભદ્ર ભાષામાં એને પોતે મને વાત કરી, પરંતુ એને ફોન આવો વાત કરતા અમે એને ફોન કાપી દીધો. એના પછીના એના બે વાર કોલ આવવા છતાં અમે ઉપાડેલો નહીં. પછી બીજા દિવસે પણ એ જ મહિલા એકલી બતાવવા આવેલ અને પછી એને રિપોર્ટ કરાવી અને બારોબાર મોકલી દીધેલ. એના પછી એના કલાક પછી એના પોતાના સાગરીતનો મારા ઉપર ફોન આવ્યો અને ખંડણી માટે વાત કરેલી અને સમાધાન માટે વાત કરેલી, પણ મેં એને કોઈ મચક આપેલી નહીં. ને એના 10 દિવસ પછી એક બીજો વ્યક્તિ જે હતો સાહેબાન મીર કરીને જે મેઇન માણસ છે ગુંડો, એ માણસે મારી પાસે ખંડણી મળવા માટે ફોન કરેલો કે તમને મળવું છે, તમારી મેટર મારા જોડે આવી છે. મેં કીધું આવી જાઓ કોઈ વાંધો નહીં. મારા જોડે આવ્યા, એમને જોયું, કોઈ આમાંથી ઉકળે એવું નહોતું, એટલે એ પછી જતા રહેલા. પણ એના 3-4 મહિના પછી એ પાછો એ જ વ્યક્તિ સાહેબાન મીર મારી પાસે ખંડણીની વારંવાર ઉઘરાણી કરતો હતો. એટલે વારંવાર એ ગમે ત્યારે ઉઘરાણી કરતો અને એ ઉઘરાણી માટે હું મચક આપતો નહીં, પણ મારા એવિડન્સ માટે મેં એને 30,000 રૂપિયા આપેલા કે ભાઈ મારા એ ખંડણી માગે છે કે નહીં એના માટે. બરાબર. એના પછી એ વારંવાર આ મહિનામાંથી બહુ જ વધારે પડતી તમારા ઉપર બાળકનો કેસ મુકાઈશ પેલી છોકરી જોડે એમ કરીને મારા ઉપર એકદમ પ્રેશર કરી જતો હતો. એટલે મેં ન છૂટકે તો ના કહેવાય, પણ એક સમાજના દાખલો બેસાડવા માટે કે દાખલા તરીકે ડૉક્ટર એ સોફ્ટ કોર્નર હોય છે, બરાબર, અને આવી વ્યક્તિઓ સોફ્ટ કોર્નર ડૉક્ટરો વેપારીઓ અને મોટા મોટા માણસોના સોફ્ટ કોર્નર બનાવતા હોય છે ના, આ લોકોને પોતાના અંદર કુંડાળામાં લઈ અને પછી આ રીતે બ્લેકમેલિંગને ખંડણી કરતા હોય છે. એટલે મેં કાઠા થઈને પછી મેં FRI કરી દીધી છે જે સમાજનો દાખલો બેસે. શું બાબતનું કહીને આપની પાસે એ લોકોએ ખંડણી માંગી લીધી? બસ કે અમે એ છોકરી પાસે તમારા ઉપર કેસ કરાવીશું. અન્ય કોઈ આપને ધમકીઓ આપી ગયું? ના, બસ આ ખંડણીને જ, પૈસાની જ. રાજ્યમાં હાર્ટએટેકના કેસમાં નોંધપાત્ર જ્યારે વધારો જોવા મળી રહ્યો છે, તેવી જ એક હાર્ટએટેકના CCTV સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ ફોન લઈને પોતાની ફરજ પર બેઠો હોય છે. એ દરમિયાન કોઈ ગેટ ખખડાવતા તે ગેટ ખોલવા જાય છે, તે પહેલાં તેને હાર્ટ એટેક આવે છે અને તે જમીન પર ઢળી પડે છે. જો આ ઘટનામાં વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, ત્યારે આ CCTV મોરબીના રફાળેશ્વર પાસે આવેલ મેટાટેક ઇન્ડસ્ટ્રીઝના છે, જેમાં શ્રીહરિ બહાદુર પરિપાળ કે જેની ઉંમર ફક્ત 43 વર્ષની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર ડમ્બીકાંડમાં ઝડપાયેલા 6 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા. ડમ્બી ઉમેદવાર કુંભાંડમાં અગાઉ પણ વિપુલ કુમાર, તુલસીદાસ અગ્રવાદ, ભાર્ગવ કનુભાઈ બારૈયા, પાર્થ ઈશ્વરભાઈ જાની, અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી, રમેશભાઈ બચુભાઈ બારૈયા, રાહુલ દીપકભાઈ લીંબડિયાની ધરપકડ કરાઈ. તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર હતા, જેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા. વધુ રિમાન્ડ નહીં મળતા જેને જેલ હવાલે કરવામાં આવ્યા, પરંતુ 2 લોકો મિલન બારિયા અને વિરમદેવસિંહને કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયા હતા.
વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં ખાસ કરીને ચામડીના રોગોની તપાસ હોય કે પછી આંખની તપાસ હોય તેમજ ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા ફ્રીમાં તપાસ કરાવવામાં આવી. હોસ્પિટલનો મુખ્ય હેતુ ગરીબ દર્દીઓની સેવા કરવા માટેનો છે, કારણ કે અહીંયા ફક્ત ચેકઅપ જ નહીં પરંતુ જરૂરી લાગે ત્યાં સર્જરી પણ ફ્રીમાં કરી આપવામાં આવે છે. તેની સાથે કોઈને પણ બોડી ચેકઅપ કરાવવું હોય તેમાં પણ આ હોસ્પિટલ 30% ડિસ્કાઉન્ટ આપી માનવતાનું એક ઊંડું કાર્ય કરી રહ્યું છે. આપણે અહીંયા દર મેડિકલ કેમ્પમાં જો હોસ્પિટલમાં કેમ્પ રાખીએ તો 200-300 વ્યક્તિ લાભ લેતા હોય છે અને કોઈ વસ્તીમાં જઈને કરીએ તો 500-1000 વ્યક્તિઓ એનો લાભ લઈ શકતા હોય છે. અને જ્યારે બી અમે મેડિકલ કેમ્પ રાખીએ તો જે તે બ્રાન્ચનું હોય એમાં એ ત્યાંના ગરીબ દર્દીઓને અમે વિનામૂલ્યે ઓપરેશનો પણ કરી આપીએ છીએ, એમાં કોઈ પ્રકારનો ચાર્જ અમે લેતા નથી. હા, બહારનો ખર્ચો એ લોકોએ કરવાનો હોય છે, હોસ્પિટલનો એક પણ પૈસો અમે લેતા નથી. હેતુમાં કે એટલા બધા ગરીબ લોકો અહીંયા હોય છે કે એમને ખરેખર સારવારની અછત હોય છે, સારવાર મળતી નથી હોતી. સિવિલ હોસ્પિટલમાં એટલું બધું કામ છે, ત્યાં દર્દી ઘણા, ડૉક્ટર ઓછા, એટલે એ લોકો પણ પૂરેપૂરું ધ્યાન આપી શકતા નથી. એટલે ગવર્મેન્ટ પણ ખૂબ પ્રયત્ન કરે છે, આપણી સરકાર પણ, કે દરેક દર્દીને સારી રીતે. પણ હું એમ માનું છું કે જો દરેક હોસ્પિટલ આ રીતે ગરીબ દર્દીઓની સેવા કરે તો જેને ખરેખર ઇકોનોમિકલ તકલીફમાં હોય છે એવા લોકોને લાભ મળે. આજના જે મેડિકલ કેમ્પમાં અમે ઓપ્થેલ્મો એટલે આંખનો વિભાગ, સ્કીન ચામડીનો વિભાગ અને મેડિસિન એટલે ફિઝિશિયન કાર્ડિયોલોજીનો વિભાગ કવર કર્યો છે. બસ આપણે સેવા કરવા માટે આ કર્યું છે, એટલે જે બી ગરીબ હોય કે જે બી જરૂરિયાતમંદ હોય તેના માટે ખાસ છે આ કેમ્પ. અને સારા એવા પબ્લિક આવ્યા બી છે એના માટે, એ લોકોએ સારી રીતે બધું તપાસ બી કરાવી છે અને હજુ બી આપણું કામ ચાલુ જ છે હાલમાં બી. જો આપણા અહીંયા આંખની તપાસને સારવાર થઈ રહી છે, ચામડીના ડૉક્ટર સાહેબ છે, પ્લસ ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સાહેબ છે એ બધાનું જ, અને સર્જરીવાળા બી સાહેબ છે, જનરલ સર્જરીવાળા સાહેબ, એટલે બધાની સેવાનો લાભ પેશન્ટને મળી રહ્યો છે. મેડિકલ કેમ્પનું ખાસ આયોજન વિશે તો એવું કહેવાનું કે લગભગ 1-1.5 મહિનાથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા કે એક સારો મેડિકલ કેમ્પ થાય. ખાસ તો ચંદ્રમણી જે હોસ્પિટલ છે, આપ સૌ જાણો છો આપણા વિસ્તારની એકદમ જૂની અને જાણીતી હોસ્પિટલ છે અને વર્ષોથી ઘણા બધા સેવા કાર્ય સાથે શ્રી ડૉક્ટર રૂપકુમાર અગ્રવાલ સાહેબ, એમના વાઇફ બધા જોડાયેલા છે. તો ઘણા સમયથી એવી એક ઈચ્છા હતી કે આપણે એક કેમ્પ કરીએ અને જેને કારણે આપણા વિસ્તારના લોકોને, દૂર દૂરના તમામ લોકોને એનો લાભ મળે, તો એ માટે આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની અંદર હાલના રજિસ્ટ્રેશન પ્રમાણે 70-80 લોકો એનો લાભ લઈ ચૂક્યા છે અને હજી વધુ ને વધુ લોકો જોડાઈ રહ્યા છે. રાજપીપળા ખાતે વિવિધ રમતોમાં સુવર્ણ ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળામાં અભ્યાસ કરતા 150 વિદ્યાર્થીઓમાંથી 105 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં સુવર્ણ ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. એવા વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ તથા કેમ્પસ ડાયરેક્ટર કૌશિક કુમાર ગોહિલે પણ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. We'll be right back.
डिग्री कॉलेज में 105 तेजस्वी तारलाओने विविध क्षेत्र की रमत में सन्मानवानो जे कार्यक्रम थयो ए खरेखर अद्भुत अने अवर्णनीय रह्यो। केम के जुदा जुदा क्षेत्र जेम के स्विमिंग, कबड्डी, कराटे, वॉलीबॉल, खो खो आवी तमाम रमतों में दरेके दरेक विद्यार्थीओए भाग लीधो। एटलुं ज मात्र नहीं, 150 105 विद्यार्थीओ आंतरराज्य अने राज्य में विविध चंद्रकों मेळ्या, सुवर्ण चंद्रक कोई मेळ्युं, कोई कांस्य चंद्रक मेळ्युं, तो जे खरेखर संस्थानी जे कामगीरी छे एनु आबेहूब उदाहरण छे के आजे संस्था जे प्रामाणिकता थी जे धगस थी मेहनत करे छे एना आ एक एम कही शकाय के फळ छे। अने जे पूज्यश्री मोटाए अने छोटू भाई पुराणीए जे स्वप्न जोयुं हतुं के मारा जे दरेक विद्यार्थीओ छे એમણે જે મહર્ષિ અરવિંદને વચન આપ્યું હતું કે હું તમને 100 માથું મૂકી શકે દેશ માટે એવા નાગરિકો આપીશ, તો આજે તો હજારો નાગરિકો આપી શકે એવા ઉત્તમ શિક્ષકો આપવાનું કામ આ સંસ્થા કરી રહી છે અને આ જ વિદ્યાર્થીઓ આગળ જતા શિક્ષકો બનવાના। કડી શહેરમાં આવેલા બનાસકાંઠા નગરમાં રહેતા પરિવારને શંકાશીલ પતિના સ્વભાવે વેર વિખેર કરી રાખ્યું। 11 वर्ष पहला कल्पेश स्रामी नामना युवाने गीता नामनी युवती साथे लग्न कर्या हता अने लग्न जीवनना 11 वर्ष दरमियान 3 दीकरीओने जन्म थयो, परंतु वालसोई दीकरीओ साथे खुशीथी रहता परिवारमां पत्नी गीताबेननी घर बहार वधु अवरजवरना कारणे पति कल्पेशना मनमां शंकानो कीड़ो वधु घर करी गयो। पत्नीना घर बहारना वधु पड़ता आटा फेराथी शंकानो कीड़ो वधु घेरो बनता पति कल्पेशे शौचालय गई पत्नी गीता बहार निकलतानी साथे ज माथू दीवाले भटकाव्यु अने त्यारबाद गळू दबावी पत्नी ने मौत ने घाट उतारी दीधी अने पाणीना होज में नाखी दीधी हती। जो कि सवारे दूध आपवा आवेली राजीबेननुं नामनी महिलाए होज में साड़ीनो छेड़ो जोयो अने खेता 3 संतानोनी माता गीतानी लाश बहार आवी गई। पोस्टमोर्टम माटे लई जवाली लाशना माता ने गळाना भागे निशान जोवा मळता आत्महत्या खपावी देवाना पतिना तरकटनो पर्दाफाश थई गयो। એટલે કે પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો અને 3 દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। ઉનાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે, લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। રાજ્યના અનેક શહેરોનું તાપમાન 30 ડિગ્રીને પાર ગયું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે રાજકોટમાં પણ ગરમીનો પારો 31 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આવતા દિવસોમાં ગરમી હજુ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખૂબ જ સારો નિર્ણય છે, કારણ કે અત્યારે ભયંકર ગરમી છે। લગભગ ટેમ્પરેચર આપણે એવરેજ ગણીએ તો 35-40 ડિગ્રીની વચ્ચે ટેમ્પરેચર રહે છે અને કોઈ પણ માણસને અત્યારે 7-8 કિલોમીટર 10 કિલોમીટર રનિંગ હોય છે ત્યાં સુધીમાં 5-7 સિગ્નલ આવી જતા હોય અને એક સિગ્નલે લગભગ 1-1.5 મિનિટ ઊભા રહે છે તો તડકાના હિસાબે ખૂબ જ તકલીફ પડે છે। એમાં વડીલો છે કે નાના બાળકો છે એને બહુ તકલીફ પડે છે, એટલે આ જે નિર્ણય કર્યો છે ખૂબ જ આવકાર્ય છે। રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શરૂઆતના દિવસોમાં આજે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે। ખાસ તો ગરમીના પારાની જો વાત કરવામાં તો 31 ડિગ્રીના પણ તાપમાન હાલ રાજ્યના અનેક શહેરોમાં વટી ગયું છે, ત્યારે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ તાપમાનનો પારો 31 ડિગ્રીને પાર ગયો છે। ત્યારે રાજકોટ પોલીસ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજકોટમાં આવેલા જે તમામ ટ્રાફિક સિગ્નલો છે આ તમામ સિગ્નલો બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે તે બંધ રાખવાનો જે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ તો સતત વધતી ગરમી અને હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ એટલે કે જે હવા ગરમ હવા અને જે ગરમીની આગાહી કરવામાં આવી છે ભારત। સુરતના હીરાબાગ વિસ્તારમાં કાપડના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, ત્યારે આગને પગલે અફરાતફરી જોવા મળી હતી। ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી
આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે ઘટનામાં શોરૂમનું એલિવેશન બળીને ખાક થઈ ગયું હતું. આરએસએસના વડા મોહન ભાગવત ઈડર તાલુકાના મુડેટી ગામે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ અને વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવમાં હાજરી આપી હતી અને હિન્દુ સનાતન ધર્મ છે અને શુદ્ધ અને શ્વાસ સાત્વિક બની રહેવા માટે મોહન ભાગવતે આહ્વાન કર્યું હતું. उपस्थित जो है वहां इस संस्था के एक भवन निर्माण की शिला का पूजन करके वो भवन निर्माण निर्बाध रीति से हो इतनी व्यवस्था यहां करने के लिए वो काम हो गया है. प्रश्न है कि वेद संस्कृत संस्कृति वो काल के अनुसार देखे तो बहुत पुरानी चीज है. वेद तो इतिहास पूर्व काल से विद्यमान है. संस्कृत भाषा भी हमारी परंपरा जितनी प्राचीन है और परंपरा निर्देश करती है प्राचीन समय से चलती आई हुई बातों का. तो इनका संबंध क्या है ऐसा बहुत लोग पूछते हैं. संबंध क्या है सारा उसमें अध्यक्ष महोदय ने तीन वाक्यों में बता दिया, लेकिन हमको इसको समझना है. भारतवर्ष के स्वर्ण काल की बात हुई, स्वर्ण काल की भविष्यवाणी बहुत पहले से चल रही. स्वामी विवेकानंद ने कहा था कि बाकी बातें मुझे समझ में नहीं आती और भविष्य पर मेरा विश्वास नहीं है, परंतु एक बात मैं अपने आंखों से स्पष्ट देख रहा हूं कि हमारी प्रिय भारत माता विश्वगुरु पद के सिंहासन पर विराजमान होकर अपने दोनों करों से विश्व को अभय प्रदान कर रही है. ये उनकी भविष्यवाणी है. રાજકોટના પીપળી ગામની વિદ્યાર્થિનીએ પોતાની સાથે બનેલી ઘટનાની વ્યથા ઠાલવતો એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં યુવતીએ જણાવ્યું કે ગત 10 એપ્રિલ ના રોજ પીપળી ગામના 4 લોકોએ મારા કપડાં ફાડીને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે મારા સમાજના લોકો તરફથી પણ મને સહકાર મળી રહ્યો નથી, જેથી હું ઘરેથી નીકળી ગયો છું. જો મને ન્યાય નહીં મળે તો હું આગામી સમયમાં આત્મહત્યા કરી લઈશ. ઉલ્લેખનીય છે કે પોલીસે અરજીમાં જણાવેલ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે અને વધુ તપાસ પણ કરી રહી છે. અરજદાર ઉર્મિલાબેન દ્વારા 10/11/4 ના રોજ પાડેદ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપવામાં આવેલી હતી તથા અરજદાર શ્રી વિરુદ્ધ ગામ લોકો દ્વારા પણ એક અરજી આપવામાં આવેલ હતી. અરજીની વિગત એવી હતી કે ગામમાં કંઈક ડાક ડગમડાનો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ દરમિયાન પૈસા ઉડાડવા બાબતે અરજદાર તથા ગામ લોકો વચ્ચે કોઈ બોલાચાલી થયેલી, જે અરજી અન્વયે 11/11 રોજ પાડેદ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અરજીમાં જણાવેલા વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અરજદાર શ્રી વિરુદ્ધ પણ અટકાયતી કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પાડ્યા પીએસઆઈ શ્રી ચલાવી રહ્યા છે. વધુ વિગતો જાણવા મળશે તે મુજબ પોલીસ અટકાયતી કાર્યવાહી તથા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરશે. આ ઘટનાને તો પહેલાં હું વખોડું છું. આવી કોઈ પણ દીકરીને થવું ન જોઈએ, કોળી સમાજ હોય કે અન્ય સમાજની દીકરીને. બોટાદ જિલ્લાના પીપરડી ગામમાં આવતી દસ તારીખે એક કાર્યક્રમની અંદર એવું જાણવા મળ્યું છે મીડિયાના મારફતથી કે એક દીકરી એ વ્યથા વ્યક્ત કરે છે કે મારા કપડાં ફાડી નાખ્યા 4-5 છોકરાઓએ,
તો એ ઘટનાને હું તો વખોડું છું અને આની અંદર તટસ્થ તપાસ થાય, પોલીસ તંત્રને પ્રશાસનને એવી હું માંગણી કરું છું કે આની તટસ્થ તપાસ થાય. અમે પણ અમારી રીતે સમાજના આગેવાનોને ગામના લોકોને પૂછી અને આ છોકરીને જ્યાંથી ન્યાય મળે એના માટે અમે અથાગ પ્રયત્ન કરીશું. યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ચૌધરી સમાજ વિશ્રાંતિ ગૃહ ખાતે ગુજરાતની ઇન્ટુક વર્કિંગ કમિટીની એક મીટિંગ યોજાઈ હતી. જીએસઆરટીસીના 20,000થી વધુ કાયમી કામદારો ઓછા કરવામાં આવ્યા છે અને સાથે સાથે એમાં ખાનગીકરણ, કોન્ટ્રાક્ટર પ્રથા, બેરોજગારી, મોંઘવારી, નવા અમલમાં આવનાર 4 નવા શ્રમ કાયદાઓ તેમજ સરકારની મંજૂરી વિરોધી નીતિઓ અને કામદાર વર્ગની ઉપેક્ષા વગેરેના મુદ્દાઓને લઈને આ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હિંમતનગર રણાસર રોડ પર ચંદ્રપુરા નજીક અકસ્માતની ઘટના સામે આવી. ઇકો કાર આઈસર ગાડી પાછળ ઘૂસી જતા અકસ્માત થઈ ગયો. આ ઘટનામાં 10 મહિનાનું બાળક અને 3 વર્ષની બાળકીની ઘટના સ્થળે મોત થયા તો પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે. નમસ્કાર.